નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ની અંદર લેક્ચર નંબર ટ્વેન્ટી ફાઈવ એટલે કે લેક્ચર નંબર પચીસ માં આપણે રિવિઝન જોતા હતા રિવિઝન ની અંદર આપણે એક્ટિવિટી થ્રી સુધી જોઈ ગયા છીએ આજે આપણે જોવાની છે એક્ટિવિટી ફોર એક્ટિવિટી ફોર માં શું આપેલું છે ચલો જુઓ ચિત્ર આપેલા છે કે ચિત્ર જુઓ શબ્દ વાંચો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો

ફાર્મર કે હું ખેડૂત બનવા માંગુ છું ત્યાર પછી વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ નર્સ કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું નર્સ બનવા માંગુ છું અને છેલ્લું છે ટીચર કે આઈ વેન આઈ ગ્રો અપ કે જ્યારે હું મોટો થઈશ આઈ વોન્ટ ટુ બી અ ટીચર કે હું એક શિક્ષક બનવા માંગુ છું તો આ છે છે આધારે વાક્ય વાક્ય છેલ્લો હવે તમે જે બનવા ઈચ્છો છો તે અહીં લખો એનો મતલબ કે અહીંયા જે ચાર નામ આપેલા છે ડોક્ટર ફાર્મર નર્સ અને ટીચર આ સિવાય તમે જો બીજું કંઈ પણ બનવા માંગતા હોય કે તમે શું બનવા માંગો કે ડોક્ટર બનવા માંગો

સરસ મજાનું સ્કૂલનું ચિત્ર છે ઘણા બધા બાળકો છે એ રમી રહ્યા છે હસી રહ્યા છે મસ્તી કરી રહ્યા છે અને તેને આધારે છે નીચે પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નો છે આપણે ચિત્ર જોઈને લખવાના છે તો પેલો પ્રશ્ન છે એનો જવાબ પણ આ સામે લખી દીધો છે તો શું છે પેલો પ્રશ્ન કે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર હવે હાઉ મેની એટલે પેલા શું થાય એ સમજી લઈએ હાઉ મેની એટલે કેટલા કેટલી કેટલું કોઈ પણ વસ્તુની આપણે જથ્થો જાણવો હોય વ્યક્તિ કે કેટલી વસ્તુ છે આ રૂમમાં કેટલા વ્યક્તિ આ રૂમમાં છે કેટલા પંખા આ રૂમમાં છે તો પ્રશ્ન ક્યાંથી પૂછાય શરૂઆત ક્યાંથી કરાય હાઉ મેની થી શરૂઆત કરવામાં આવે છે

ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ રીડિંગ એટલે શું થાય વાંચું કેટલા વિદ્યાર્થીઓ છોકરાઓ છે તે વાંચી રહ્યા છે તો ચાલો કેટલા છોકરાઓ વાંચી રહ્યા છે જો છેલ્લે બે છોકરાઓ છે તે એક છેલ્લે વાંચી રહ્યો છે અને એક વચ્ચે એક છોકરી વાંચી રહી છે એ ટોટલ બે વાંચી રહ્યા છે એટલે આપણે લખીએ કે ટુ ચિલ્ડ્રન કેટલા સામે ખાલી જગ્યામાં કે ટુ ચિલ્ડ્રન આર રીડિંગ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ કેટલા બાળકો છે લખી રહ્યા છે બે બાળકો વાંચી રહ્યા છે અને એક બાળક જો વચ્ચે બંનેની વચ્ચે છે લખી રહ્યો છે એના સિવાય છે એ બીજા કોઈ પણ લખતા નથી એટલે આપણે લખીશું ત્યાં ખાલી જગ્યામાં કે વન ચાઇલ્ડ ચિલ્ડ્રન એટલે કે બાળકો એક કરતા વધારે હોય તો એને ચિલ્ડ્રન કહેવામાં આવે છે પરંતુ જો એક જ હોય તો તેને શું કહેવામાં આવે છે ચાઇલ્ડ કે વન ચાઇલ્ડ આર રાઇટિંગ ઇઝ રાઇટિંગ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ કે કેટલા બાળકો છે સ્લીપ સ્લીપ એટલે કે સૂઈ રહેવું ઊંઘવું કેટલા બાળકો છે તે ઊંઘી રહ્યા છે તો ચિત્રમાં જુઓ કેટલા બાળકો ઊંઘી રહ્યા છે જો પ્રથમ એક છોકરી બેઠી છે તેની બાજુમાં એક છોકરો છે તે સૂઈ રહ્યો છે તો આપણે લખશું કે વન ચિલ્ડ્રન આર સ્લીપિંગ કે એક બાળક છે એક જ બાળક છે સૂતું છે એટલે આપણે શું લખશું કે વન ચિલ્ડ્રન આર ચાઇલ્ડ આર સ્લીપિંગ એક બાળક છે એ સૂઈ રહ્યું છે ત્યાર પછી આવું મેની ચિલ્ડ્રન આર ક્રાઈંગ ક્રાય એટલે કે રડવું કેટલા બાળકો છે રડી રહ્યા છે જો કેટલા બાળકો રડી રહ્યા છે હા બે બાળકો વચ્ચે જો બે બાળકો છે એમાં આસુડા ટપ કે ટપ ટપ હા તો આપણે લખશું કે ટુ ચિલ્ડ્રન આર ક્રાઈંગ કે બે બાળકો રડી રહ્યા છે અને સાતમું છે હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ શાઉટ એટલે શું થાય રાડો પાડવી કે કેટલા બાળકો છે રાડો પાડી રહ્યા છે કેટલા બાળકો રાડો પાડી રહ્યા છે જો એ ઉપર સામે બે સામ એક ધબાધબી કરે છે રાડો પાડે છે તો આપણે શું લખશું કે ટુ ચિલ્ડ્રન આર શાઉટિંગ કે બે બાળકો છે રાડો પાડી રહ્યા છે અને છેલ્લું છે હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ કે કેટલા બાળકો છે હસી રહ્યા છે તો તેમાં કેટલા બાળકો હશે જો નીચે આમ હાથ પકડી અને હશે ખીખી ખીખી કેટલા બાળકો છે એ એક બે ત્રણ અને એક ઉપર છે એટલે કે ચાર બાળકો છે એ હસી રહ્યા છે એટલે કે ફોર ચિલ્ડ્રન આર લાફિંગ લાફ એટલે કહું શું કે ચાર બાળકો હસી રહ્યા છે તો આપણે આજે આના જે લેક્ચર છે ટ્વેન્ટી ફાઈવ મો લેક્ચર રિવિઝનમાં એક્ટિવિટી ફોર અને એક્ટિવિટી એક્ટિવિટી ફાઈવ જોઈ ઓકે તો આ બંને છે તમારે તમારી ટેક્સ્ટબુક ની અંદર વ્યવસ્થિત અક્ષરે હોમવર્ક ની અંદર લખી નાખવાની છે થેન્ક યુ